નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર જગડિયાના કાતિદ્રા ગામે નાનાભાઈની હત્યા કરનારને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વરની એડિશનલ સેશન કોર્ટ પાંચ વર્ષમાં ફરિયાદીને મળ્યો ન્યાય અને સીવા વસાવાને મળી આજીવન કેદની સજા દસ હજારનો દંડ અને ન ભરે તો વધુ એક વર્ષની સજા તેમજ કલમ ત્રણસો સાતના ગુનામાં સાત વર્ષની સજા અને પાંચ હજારનો દંડ મૃતકના વારસોને યોગ્ય વર્તનનો હુકમ જગડિયા વિધાનસભા ભાજપના ઉમેદવાર પર બીટીપીની વાંધા અરજી સામે ભાજપ જિલ્લા પ્રમુખનો વર્તો પ્રહાર જગડિયાના કાતિદરા ગામે નાનાભાઈની હત્યા કરનારને આજીવન કેદની સજા અંગલેશ્વરની એડિશનલ સેશન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી જગડિયા તાલુકાના કાતિદરા ગામે રહેતા સ્વર્ગીય પ્રભાત સરાગભાઈ વસાવા સત્તર અગિયાર બે હજાર સત્તરના રોજ પોતાના ઘરે જમી પરવારી બેઠા હતા ત્યારે તેમના મોટાભાઈ શિવાભાઈ સરાદભાઈ વસાવા વડોદરા રહેતા હતા અને ડોળેક માસથી કાતિદ્રા ગામે આવેલા હતા તેણે બેંકની ચોપડી પ્રભાત પાસે રાત્રિના આઠેક વાગ્યે માંગી હતી ત્યારબાદ તેમણે સવારે જોઈશું તેમ કહેતા ગાળા કરી ભેંસ વીઆયેલ હોય વાડામાં તેમના પત્ની રમીલાબેન નાની છોકરી સાથે ખાટલામાં સૂઈ ગયા હતા ફરી રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં શિવા વસાવાએ ફરીથી બેંકની ચોપડી માંગતા પ્રભાતે સુતા સૂતા અત્યારે સુવાદેસ સવારે જોઈશું ત્યારે આવેશમાં આવી સીવા વસાવાએ કુહાડીથી માથાના ભાગે બે ત્રણ ઝટકા મારી દીધા હતા અને તેમની બાજુમાં સૂતેલા તેમના પત્ની રમીલાબેનને પણ માથાના ભાગે કુહાડીના ઝટકા મારી દેતા નાની છોકરીને લઈને ત્યાંથી જતા રહ્યા હતા આજુબાજુના લોકોએ ભેગા થઈ એકસો બોલાવી હતી અને તપાસ કરતા પ્રભાત સરાદ વસાવાને મૃત જાહેર કર્યા હતા આ બાબતની ફરિયાદ પ્રભાતભાઈના પત્ની રમીલાબેન પ્રભાતભાઈએ ઉમલ્લા પીએચસી દવાખાને આપી હતી આ કેસમાં સરકાર તરફે મદદની સરકારી વકીલ એન વી ગોહિલ હાજર થયા હતા તેઓએ કુલ છવ્વીસ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી પચીસ સાહેબોને તપાસ્યા હતા અંકલેશ્વરના ચોથા એડિશનલ સેશન્સ જજ ડી વી શાહની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એન વી ગોહિલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી જેમાં રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખી એડિશનલ સેશન કોર્ટના જજ સાહેબ ડી વી શાહ સાહેબે આરોપી શિવાભાઈ સરાદભાઈ વસાવાને ઈપી કલમ ત્રણસો બેમાં માં કસૂરવાર થરાવી આજીવન કેદ તથા દસ હજારનો દંડ અને ન ભરે તો વધુ એક વર્ષની સજા તેમજ કલમ ત્રણસો સાતના ગુનામાં સાત વર્ષની સજા અને પાંચ હજારનો દંડ અને મૃતકના વારસોને યોગ્ય વળતરનો હુકમ કર્યો હતો જગડિયા વિધાનસભા ભાજપાના ઉમેદવાર પર બીટીપીની વાંધા અરજી સામે ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા વળતો પ્રહાર કરાયો હતો ઝઘડીયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિતેશભાઈ વસાવા આદિવાસી નહીં હોવાના આક્ષેપ સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર મહેશ વસાવા દ્વારા ઝઘડીયા ચૂંટણી પંચમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી મહેશ વસાવાની વાંધા અરજી બાદ ઝઘડિયા ચૂંટણી અધિકારી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ સુનાવણીમાં ઝઘડીયા ચૂંટણી અધિકારી દ્વારા મહેશ વસાવાની અરજીને ફગાવી દઈ ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાના ફોર્મને મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મારુતિ મારૂતિસિંહ અટોદરિયાએ મહેશ વસાવા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું જેનો વાંધો મહેશભાઈ છોટુભાઈ વસાવાએ લીધો હતો કે આદિવાસી નથી તમામ વાંધા પ્રાંત અધિકારી એટલે કે આરોએ ફગાવી દીધા છે હું આપના માધ્યમ દ્વારા વાંધા લેવાને એટલું પૂછવા માગીશ કે તાલુકા પંચાયતમાં ચાર ચાર વખત તમારી સાથે લડ્યા ત્યારે તમને આ વાંધા દેખાયા નહીં હાડ બળી ગયા છે બોખલાઈ ગયા છે અને આ રીતે ખોટા ખોટા નુસ્ખા અઝમાવીને ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હેરાન કરવાના પ્રયત્નો જે કરી રહ્યા છે હું ચોક્કસપણે કહીશ કે એ લોકોની હાર નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીનું કમળ એકસો બાવનમાં ખીલવાનું છે એ આ એમનો ઓર્ડર લીધો છે તે બતાવે છે અંકલેશ્વર બસ ડેપો પાસે મજૂર પાસેથી લેપટોપ મળી આવતા પોલીસે ચોરી કર્યું હોવાની આશંકાએ મજૂરની અટક કરી લેપટોપ જપ્ત કર્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ કનકસીભાઈ હમીદ તેમજ તેમના સાથી સભ્ય ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શહેર બસ ડેપો પાસે એક મજૂર શંકાસ્પદ રીતે લેપટોપ લઈ ફરી રહ્યો છે જે આધારે પોલીસે બસ ડેપો પાસે સર્ચ કરતા મૂળ મધ્યપ્રદેશના ત્રીસ વર્ષીય રાજકુમાર રીદુભાઈ યાદવ શંકાના આધારે રોકી સર્ચ કરતાં તેની પાસેથી ડેલ કંપનીના લેપટોપ મળી આવ્યું હતું જે લેપટોપ અંગે જરૂરી પુરાવા માંગતા તે બિલ કે અન્ય પુરાવા ના હોવાનું કંઈ ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે તેને સીઆરપીસી એકસો બે મુજબ અટક કરી સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ પંદર હજાર રૂપિયાની કિંમતનું લેપટોપ જપ્ત કર્યું હતું અને તેની વધુ પૂછપરછ આરંભી અંકલેશ્વરના સારંગપુર ગામે થયેલ ઇકોગાડીના સાયલેન્સરની ચોરીનો અમદાવાદથી રીડો આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો ભરૂચ એલસીબી પોલીસ દ્વારા તાજેતરમાં આમોદ પોલીસ મથકે પશુચોરીમાં સંડોવાયેલા અમદાવાદના રીઢાચોર ઇમરાન ઉર્ફે કાબરો વાહિદ બેલીમને ઝડપી પાડ્યો હતો તેને ઊંડાણપૂર્વક એલસીબી પોલીસ દ્વારા પૂછપરછ કરતાં તેણે તેના સાગરીતો સાથે વાગરા તાલુકાના ઓરા ગામના એક ફાર્મ હાઉસમાંથી બકરા ચોરી કર્યા હતા આ ઉપરાંત ભરૂચના સોનેરી મહેલ માતરિયા તળાવ લિંક રોડ ધોળીકુઈ બજારમાંથી અને ભરૂચના દહેગામ ખાતેથી પણ આમોદના ગણેશનગર આછો ચોકડી પાસે તેમજ અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતેથી અલગ અલગ વિસ્તાર ઇકો ગાડીમાંથી સાયલેન્સર ચોરી કરી હતી જે આધારે જિલ્લામાંથી કુલ સાત ઇકો ગાડીના સાયલેન્સર ચોરી અને એક બકરા ચોરી મળી કુલ આઠ જેટલા ગુનાની કબૂલાત કરી હતી જે આરોપી વધુ પૂછપરછમાં અમદાવાદના મોહમ્મદ ઇદરીસ ઉર્ફે ઈદડી હબીબ વોરા દસ્તગીરી ઉર્ફે દસ્કો મોહમ્મદ ઘાંચી મોઈન ઉર્ફે ગદ્દી મોહમ્મદ પનારા અસલમ ઉર્ફે બાટલી હુસેનસાહ દિવાનનું નામ પણ સામેલ આવ્યું હતું પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા અગાઉ ભરૂચ ઉપરાંત રાજ્યના નવ જેટલા અલગ અલગ પોલીસ મથકે ઇમરાન ઉર્ફે કાબરો વાહિદ બેલીમ ઝડપાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇમરાન ઉર્ફે કાબરો વાહિદ બેલિમની ટ્રાન્સફર વોરંટ મેળવી ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડની તજવીજ આરંભી હતી જંબુસર એસટી ડેપોના વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ધરમધક્કા ખાવા પડે છે હાલ દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે દરેક શાળા કોલેજમાં અભ્યાસક્રમ શરૂ થયો છે જે અંતર્ગત જંબુસર શહેર તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ભરૂચ વડોદરા અને અન્ય શહેરોમાં અને તાલુકાના વિદ્યાર્થી ભાઈ બહેનોને જંબુસર શહેરની શાળાઓમાં અભ્યાસ અર્થે આવન જાવન કરવા માટે પાસની સુવિધાનો ઉપયોગ કરવો પડતો હોય જંબુસર એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે આવતા હોય છે પરંતુ એસટી ડેપોમાં લિમિટેડ પાસ કાઢવામાં આવતા હોય વહેલી સવારથી પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની કતાર લાગે છે પાસ નહીં નીકળતા તા વિદ્યાર્થીઓને નિસાસાનાકી પરત ફરવું પડે છે જેને લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ તથા સ્કૂલ જવા માટે મોડું થાય છે જે અંગે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે ડેપો સંચાલકો દ્વારા પાસ સુવિધા અર્થે વ્યવસ્થા કરવામાં આવે તેમ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે

સ્કૂલના ક્લાસ દ્વારા ઉભરાવીને અહીંયા અમને જો કલેક્ટ કરીને આપવામાં આવે તો અમે અહીંયાથી પાસ કરીને દરેક સ્કૂલને આપીશું જેથી આ કાર્યને ભરણ ન રહે અને કોઈ છેડતીના બનાવ ન બને કે કોઈ કોઈ અતિ બનાવ ન બને તે અંગે જો સ્કૂલવાળા અમને સહકાર આપીને આ કામગીરી કરવામાં આવે તો અમે અમને સહકાર આપીને આ કામગીરી કરવા માટે ગયા છીએ જેથી કરીને પાસનું ભરણ ઘટીએ અને આવા કોઈ જમ્મુસર ડેપો ખાતે કોઈ બનાવ ન બને એ અમારો અભિગમ છે આખા દિવસ દરમિયાન સોત પાસ નીકળે છે તો વિદ્યાર્થીઓને ચાર પાંચ દિવસથી ધક્કા ખાય છે પણ એમાં તો અમારે ઓનલાઈન પાસ નીકળે છે તમામને એટલે જેથી માનો કે સર્વર સવારે અમે નવ વાગે સ્ટાર્ટ કરીએ પછી સાંજે સાડા પાંચે સર્વર બંધ થઈ જતું હોય છે એટલે અમે નવથી પાંચ સુધી ચાલુ જ રાખીએ છીએ અને પાંચ વાગ્યા પછી અમારે હિસાબ કરીને એને લેવાના હોય છે એટલે કન્ટિન્યુઅસ જે પણ છોકરાઓ છે એને સવારે એક નંબરથી અમે ટોકન આપી દઈએ છીએ એ ટોકન પ્રમાણે વન બાય વન તમામના અમે પાસ નિયમ અનુસાર જ કાઢીએ છીએ અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે અંસાર માર્કેટ ખાતે જનસભા સંબોધી હતી જેમાં કેટલાક મુસ્લિમ આગેવાનો ભાજપમાં જોડાયા હતા અંકલેશ્વર હાસોટ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વરની અંસાર માર્કેટ ખાતે જનસભા યોજાઈ હતી આ વિશાળ જનસભામાં મોટી સંખ્યામાં અંસાર માર્કેટ સહિત આસપાસની સ્ક્રેપ માર્કેટના મતદારો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે જનસભાને સંબોધી હતી અને તેઓએ કરેલા વિકાસના કામોની ગાથા વર્ણવી હતી આ જનસભામાં સ્ક્રેપ માર્કેટના કેટલાક મુસ્લિમ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા તેઓને ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ ખેસ પેરાવી ભાજપમાં આવકાર્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચ પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા હર્ષદ પટેલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ વૈકુંઠ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જગડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા રસ્તા રોકું આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે સ્ટેટ હાઇવે પર ખર્ચી ગામના લોકોએ ટ્રેક્ટર પથ્થરો તેમજ બાઇક મૂકી ચક્કાજામ કર્યો હતો સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી આ બનાવની જાણ ઝઘડિયા પોલીસને થતાં ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ગ્રામજનો દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારી મામલતદાર અને પીડબ્લ્યુડી અધિકારીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા સમજાવવામાં આવતા આ રસ્તાને ફરતી રાબેતા મુજબ શરૂ કરાયો હતો પરંતુ ગ્રામજનોએ ચીમકી આપી હતી કે જો આ સમસ્યાનું સમાધાન જલ્દીથી નહીં કરવામાં આવે અને ખરાબ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો આ રસ્તો બંધ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું બિસ્માર માર્ગ પરથી ઉડતી ધૂળના કારણે અનેક બીમારીઓ થાય છે વાહનોની નુકસાની થાય છે તેમજ અકસ્માતો પણ વધ્યા છે જેથી જલ્દીથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ગામના ગ્રામજનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે અને જો આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ કરવામાં નહીં આવે તો ફરીથી આ રસ્તો બંધ

મરવદા સાહેબને જાણ કરી પી સાહેબને સામે કરી હવે સવારે અમે આંદોલન કર્યું છે ને પછી સાહેબ અહીંયા અમને મળવા આવ્યા જ પીઆઈ સાહેબ સાહેબ સાથે અમે વાતચીત થઈ ને આગળ અધિકારીઓ સાથે વાત કરી છે એમણે જો કલાક બે કલાકમાં એમને નિર્ણય નહીં આવે તો ફરી પાછા અમે આંદોલન કરીશું રસ્તા રોકો રસ્તા બનાવવા આંદોલન કરીશું આમોદ તાલુકાના ચકલાદ ગામે પૂજ્ય પ્રબોજીવન સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં હરિભક્તો દ્વારા સભા યોજાઈ હતી પૂજ્ય પ્રબોધ સ્વામી સત્સંગ સભા સ્થળે આવી પહોંચતા પુષ્પવર્ષા અને આતશબાજીથી આકાશ ભરાઈ ગયું હતું હરિભક્તો દ્વારા ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું પ્રાદેશિક સંત ચિંતન સ્વામી દ્વારા બે સાધુ અને ચાર હરિભક્ત સાથે જીવ જોડવો એ સત્સંગની માસ્ટર ચાવી છે તેમ જણાવી સંતે મોક્ષનું દ્વાર છે આપણું મન ચિત્ત બુદ્ધિ અંતઃકરણ શુદ્ધ હોય તો પ્રભુને રહેવાનું ઘર બને છે સાધુના હૃદયમાં ભગવાન છે પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે હું મંદિરનો મંદિર મારું હું ઠાકોરનો ઠાકોરજી મારા એવા ભાવ સાથે સત્સંગ કરવો જોઈએ આપણી યાત્રા ભગવાન તરફ કેટલી ચાલે છે તે અગત્યની છે આપણે સૌએ ભગવાન સાથેનો સંબંધ દ્રઢ કરવો છે તે અંગે પરબતભાઈના દ્રષ્ટાંત સહિત સમજાવ્યું હતું કે સત્સંગ ખાલી કંઠી તિલક કે માળાથી થતો નથી સત્સંગ નિષ્ઠાથી કરવાનો હોય છે જે અંતર્ગત નિષ્ઠા કોને કહેવાય તે હરિભક્તોને સમજાવ્યું હતું તેમજ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીના વિચરણ સમયના પીડાના પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું તથા આગામી સમયમાં ભરથાણ ખાતે સ્વામીજીના નેવ્યાસીમાં વર્ષની આત્મીય પર્વ તરીકે ઉજવણી હોય તેનો લાભ લેવા જણાવ્યું હતું ચકલાત ખાતે યોજાયેલ સભામાં જંબુસર આમોદ તાલુકાના અગ્રણીઓ સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તાલુકાના રાયસિંગપુરા ખાતે બિરસા મુંડા પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું જગડિયા તાલુકાના રાયસિંગપુરા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે જગડિયા વાલિયા નેત્રંગ તાલુકામાં યુવાનો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગ બીપીએલ નું આયોજન જનતા કા રાજ ગ્રુપ દ્વારા યુવાનોને જોડવા માટે કરવામાં આવ્યું હતું ગ્રુપ દ્વારા વર્ષે પણ બીપીએલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બસો ટીમના જેટલા યુવાનોએ ભાગ લીધો હતો અને વિજેતાને એક બાઇકની ભેટ આપવામાં આવી હતી એ જ રીતે આ વર્ષે પણ એક ટુર્નામેન્ટનું આયોજન રાયસિંગપુરા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેની શરૂઆત આજથી કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સી અટોદરિયા જગડિયા વિધાનસભા ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઝઘડિયા વાલી અને બે હજાર એકવીસ માં ભગવાનના જન્મ દિવસે પ્રીમિયર લીગ રાખેલી હતી તેમજ આ વર્ષે પણ બિરસા મુડા પ્રીમિયર લીગનું આયોજન રાખેલું છે ગત વર્ષની જેમ ગત વર્ષે બસો ટીમો તેમજ બાવીસો યુવાનોએ ભાગ લીધેલો હતો તેમ આ વર્ષે પણ યુવાનોને જોડવાનું કામ કરવા માટે અને આજે ભગવાન જન્મ દિન નિમિત્તે બિરસા મુંડા પ્રીમિયર લીગનું ઓપનિંગ રાખેલું હતું ભરૂચ જિલ્લામાં આવનાર પહેલી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભરૂચ જિલ્લાની કેટલીક વિધાનસભાની બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થાય તેમ જણાઈ રહ્યું છે ભરૂચ જિલ્લા વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની વિવિધ બેઠકો પર મતદારોનો પ્રભાવ રહેશે તે અંગેના વિવિધ રાજકીય સમીકરણો અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે એટલું જ નહીં પરંતુ રાજકીય પક્ષો દ્વારા આ અંગે પૂરતી ચર્ચા વિચારણા કરી સમીકરણો ગોઠવવા અંગે તજવીજ ચાલી રહી છે ભરૂચ જિલ્લામાં રાજકીય રીતે જોતા ઓબીસી અને લઘુમતી સમાજના મતદારો ખૂબ પ્રભાવક સાબિત થઈ શકે તેવી સંભાવના હાલ પૂરતી જણાઈ રહી છે તેથી જ ભરૂચ જિલ્લામાં ઓબીસી અને મુસ્લિમ મતદારોની નિર્ણાયક ભૂમિકાના પગલે મુસ્લિમ ઉમેદવાર પણ છે જેમ કે ભરૂચ જિલ્લાની એકસો પચાસ જંબુસર બેઠક પર મુસ્લિમ ઉમેદવારમાં પટેલ અબ્દુલ રસીદ સુલેમાન ઇસ્માઈલ અહેમદ પટેલ પટેલ સફવાન યાકુબ આમ ત્રણ જેટલા મુસ્લિમ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તે સાથે આ જ બેઠક પર આમ આદમી પાર્ટીના આદખાન હુસેન મહંમદે પણ ઉમેદવારી કરી છે તે સાથે આજ પાર્ટીમાંથી પટેલ મહંમદ સફીક યુસુફભાઈએ પણ ઉમેદવારી કરી છે આમ માત્ર જંબુસર બેઠક પરથી પાંચ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારબાદ એકસો એકાવન વાઘરા બેઠકની પરિસ્થિતિ જોતા વાઘરા બેઠક પર કોંગ્રેસના સુલેમાન પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ઇકબાલ મોહમ્મદભાઈ અને મુબારક ઇસ્માઈલ મુસ્તફા ઇસ્માઇલ તેમજ બીટીપીમાંથી ઇલિયાસ યુસુફ ઉમેદવારી પત્રક ભર્યું છે આમ વાઘરા બેઠક પર પણ પાંચ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે એકસો બાવન બેઠક પર એક પણ મુસ્લિમ ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યું નથી જ્યારે એકસો ત્રેપન ભરૂચ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે મિર્ઝા બેગ તેમજ મન્સુરી સાહેબ સાહેબ હુસેન ઇસ્માઇલ એમ બે મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે જ્યારે એકસો ચોપન અંકલેશ્વર બેઠક પરથી એક પણ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું નથી ભરૂચ જિલ્લામાં મુસ્લિમ મતદારો જે તે વિધાનસભા બેઠકના પરિણામ માટે નિર્ણાયક સાબિત થાય તેવી ભૂમિકામાં છે તેમ છતાં ભરૂચ જિલ્લાની વાઘરા બેઠક પર મુસ્લિમો પરિણામ નિર્ધારણ કરે તેવી પરિસ્થિતિમાં છે ત્યારબાદ ભરૂચ અને જંબુસર વિધાનસભા બેઠકમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા થતાં મતદાનની ટકાવારી પરિણામ પર પ્રભાવ પાડી શકે તેવી પરિસ્થિતિમાં હોવાનું હાલ પૂરતું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણી અંગે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે પરંતુ બપોરના સમયે થતાં આ પ્રચારના પગલે મતદારોમાં અણગમો ફેલાઈ રહ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભરૂચ જિલ્લાના વિધાનસભામાં ચૂંટણીમાં રહેલા ઉમેદવારો પણ તેમના પ્રચારમાં તેજી લાવી રહ્યા છે હાલમાં ભરૂચ જિલ્લાના તમામ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે બપોરના સમયે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઢોલ ત્રાસા નગારાના અવાજો સંભળાઈ રહ્યા છે તેની સાથે સાથે પચાસથી સો જેટલા કાર્યકરો અને આગેવાનો સાથે ઉમેદવારો પદયાત્રા કરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો અને તેમનો રસાલો કોઈ એક ઘરમાં બેઠક યોજીને પોતાના પક્ષની રીતિનીતિ મતદારોને સમજાવી રહ્યા છે તો સાથે સાથે ઉમેદવારોના ટેકેદારો અને આગેવાનો તેમના પક્ષના અને ઉમેદવારોનો જય જયકાર બોલાવી બપોરના સમયના શાંત વાતાવરણમાં ઘોંઘાટ કરી રહ્યા છે આવા સમયે કેટલાક મતદારો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે પાંચ વર્ષે મત માંગવા આવે છે હવે જ્યારે વિધાનસભા બેઠકો પર તારીખ પહેલી ડિસેમ્બરે મતદાન યોજાયું છે ત્યારે ચૂંટણીના સમયે મત માંગવા નીકળી પડ્યા છે તેવી લોકચર્ચા ચાલી રહી છે ભરૂચ જિલ્લામાં જ્યારે પણ ચૂંટણીની મોસમ છવાય છે ત્યારે ભરૂચ જિલ્લામાં કમાણીની મોસમ છવાઈ ગઈ હોય તેવું વાતાવરણ છવાઈ જાય છે હાલની પરિસ્થિતિમાં પણ જોઈએ તો વિવિધ પક્ષોના અને અપક્ષ ઉમેદવારો સાથે કેટલાક કાર્યકરો જણાતા હોય છે આવા કાર્યકરોની ખાસિયત એ હોય છે કે સવારના સમયે એ કોઈ પક્ષના ઉમેદવાર સાથે ફરતા હોય તેમજ તેમની સાથે જમી પણ લેતા હોય છે પરંતુ બપોર બાદ અન્ય પક્ષના ઉમેદવાર સાથે પ્રચાર પ્રસાર કરતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે રાજકીય પક્ષના ઉમેદવારો આ પરિસ્થિતિ સમજે છે પરંતુ તેઓ હાલ મૌન સેવી રહ્યા છે સમય આવતા તેમનો હિસાબ કરીશું તેવી લાગણી રાખી રહ્યા છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગમોડ ગામમાં ગંદકીથી ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગમોડ ગામના છેલ્લા ફળિયામાં ગટર ઉભરાય છે ફળિયાના લોકો ગંદકીથી અને મચ્છરોથી ત્રાસી ગયા છે મંદિર અને નદી તરફ જવાના રોડ પર ગંદકીનું વાતાવરણ ફેલાઈ ગયું છે તિલકવાડા તાલુકાના ગમોડ ગામના સરકારી અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી ગમોડ ગામના છેલ્લા ફળિયામાં મહાદેવના મંદિર અને નદી તરફ જવાના રોડની ગટર તૂટી ગઈ છે એક વર્ષથી વધારે સમય થયો છતાં ગટર બનાવવામાં આવી નથી ઘણીવાર સરપંચ અને તલાટીકમ મંત્રી અને તાલુકા અધિકારીને જાણ કરી હોવા છતાં રોડ પરની ગટર બનાવવામાં આવતી નથી ગામ લોકો ઘણીવાર તલાટી અને સરપંચને રજૂઆતો કરવા છતાં ગટરનું કામ થયું નથી ગમોડ ગામના લોકો તિલકવાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર એકવીસ ના રોજ લેખિતમાં જાણ કરી હતી અને અરજી પણ આપી હતી છતાં પણ આજ દિન સુધી તાલુકાનો કોઈ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી ગમોડ ગામના ઠેર ઠેર ગંદકી જોવા મળે છે પંચાયત ઓફિસ પાસે રોડ પર પાણી ઉભરાય છે આંગણવાડી પાસે પાણી ઉભરાય છે ગામના છેલ્લા ફળિયામાં ગટર ઉભરાય છે ગામમાં રોડ ગટર લાઈનના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે બોલો હું તકલીફ છે આ પાણીની સમસ્યા છે જગડી બે ત્રણ વર્ષથી આ પાણીનું ગંદુ પાણી જગડી નિકાલ કર્યા કરે છે અને પાણી રસ્તા પર નીકળે છે અને આનું પાણી છે આ ગટર લાઈનનું પાણી છે કેટલા ટાઈમથી છે બે અઢી ત્રણ વર્ષથી પાણી નીકળે છે આવ્યું કોઈ સરકારી ઓફિસરને વાત નહીં કરી તમે એ તો અમે તલાટીને અને સરપંચને અને પછી તાલુકા વિકાસ અધિકારી બધાને તે અરજી આપેલી પણ એ લોકોએ કંઈ પગલાં ભર્યા નહીં કયા છે તાલુકા વિકાસ અધિકારી કઈ જગ્યા પર તિલકવાડા દાદા શું તકલીફ છે આ પોની ને જ વળી ગાડ્યું કેટલા ટાઈમ થી છે આ વળી ડોર બે વર્ષથી ચાલે છે ગટર લાઈન નું પોની એટલે વળી પોની ડકે ગાડ્યો ને બારે સરકાર નું સીલે પાકી જાય તો પડી હો જવાય વળી નીચે હું થયું છે અરે યાર તમે જોવો તો ખરા પણ આ બજે જો જો તમે જો આ કેટલા ટાઈમ થી થાઉ ના સરપન ને તલાટી ને ટીડીઓ ડીડીઓ ને બધા ને જાણકારી દી કોણ તો જાણકારી સરપંચ તલાટી ટીડીઓ ડીડીઓ બધા ને જાણકારી પણ કોઈ એકકુ મોર જોવા નહીં આવતા કેટલા ટાઈમ થી જાવ અરે વાત જ જવા દો તમે એક વર્ષ થી છે આ તો અને ગટર લાઈન નો જેટી સમય કામ કર્યું તો ટી સમય હોય અમે અરજીઓ અરજીઓ આવી હતી તે કોઈ એક્શન નહી લીધી અને કોઈ યોગ્ય કાર્યવાહી કરી જ નહીં અહીંયા કે આ જાહેર રસ્તો છે મંદિર તરફ જાય છે આ રસ્તો મંદિર મહાદેવના મંદિર તરફ જાય છે નદીમાં નદીમાં જાય છે જો કઈ રીતના દર્શન કરવા કઈ રીતના જાય એમને આ બધું બતાવો આ દેખાય પબ્લિક ને દેખાય કઈ ખબર એમને એટલું તો ખબર હોવું જોઈએ ને આવા ચૂંટણી આવી એટલે વોટ લેવા ચાલ્યા આવશે અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરેક નજર જગડિયાના કાતિદ્રા ગામે નાનાભાઈને હત્યા કરનારને આજીવન કેદની સજા ફટકારતી અંગલેશ્વરને એડિશનલ સેશન કોર્ટ પાંચ વર્ષમાં ફરિયાદીને મળ્યો ન્યાય અને સીવા વસાવાને મળી આજીવન કેદની સજા દસ હજારનો દંડ અને ન ભરે તો વધુ એક વર્ષની સજા તેમજ કલમ ત્રણસો સાતના ગુનામાં સાત વર્ષની સજા અને પાંચ હજારનો દંડ મૃતકના વારસોને યોગ્ય વળતરનું હુકમ ઝીયા વિધાનસભા ભાજપના ઉમેદવાર પર બીટીપી ની વાંધા અરજી સામે ભાજપ જિલ્લા પ્રમુખ નો વળતો પ્રહાર આજના સીટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર